પેટા વિગતવાર સમાચારમાં વાત કરીએ. ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લોકો જીવના જોખમે વાહનમાં મુસાફરી કરી રહ્યા છે અને તેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓ પેસેન્જર વાહનમાં લટકી મુસાફરી કરી રહ્યા છે, જેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. જીવના જોખમે આ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે સ્કૂલ અને કોલેજ જઈ રહ્યા છે. ગીર સોમનાથના ઉમેજ, પાતાપુર, સામતેર સહિતના ગામડાઓના વિદ્યાર્થીઓ આ પ્રકારે મુસાફરી કરે છે. અહીં બસ સેવાની સુવિધા ઓછી હોવાથી આ પ્રકારે મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લોકો જીવના જોખમે વાહનમાં મુસાફરી કરી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓ પેસેન્જર વાહનમાં લટકીને મુસાફરી કરી રહ્યા છે, જેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. જીવના જોખમે આ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે સ્કૂલ અને કોલેજે જઈ રહ્યા છે. ગીર સોમનાથના ઉમેશ, પાતાપુર, સામતેર સહિતના ગામડાઓના વિદ્યાર્થીઓ આ પ્રકારે મુસાફરી કરે છે. અહીં બસ સેવાની સુવિધા ઓછી હોવાથી આ પ્રકારે મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. ગીર સોમનાથના ઉના નજીકનો આ વિડીયો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ વાહનમાં સવારી કરી રહ્યા છે. જીવના જોખમે સવારી કરી આ રીતે સ્કૂલ અને કોલેજે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, કારણ કે અહીં બસની સુવિધા ખૂબ જ ઓછી છે, જેથી વાહનમાં આ પ્રકારે લટકીને વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજે જતા નજરે પડી રહ્યા છે. જે એક વિડીયો સામે આવ્યો છે અને તેમાં જોઈ શકાય છે, આ રીતે વિદ્યાર્થીઓ દરરોજ જીવના જોખમે સ્કૂલ કોલેજ જઈ રહ્યા છે. ગીર સોમનાથના ઉના નજીકનો આ વિડીયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરવા મજબૂર બન્યા છે, કારણ કે અહીં બસની ખૂબ જ ઓછી સુવિધા દેખાઈ રહી છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે સ્કૂલ અને કોલેજે જાય છે. ગીર સોમનાથના ઉમેશ, પાતાપુર, સામતેર સહિતના ગામડાઓમાં વિદ્યાર્થીઓ આ પ્રકારે મુસાફરી કરી રહ્યા છે. અહીં બસ સેવાની સુવિધા ઓછી હોવાથી આ પ્રકારે મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે.